नमस्कार दर्शक मित्रों, एट ध रेट गुजरात में आपनो स्वागत छे। अनेकता में एकता ए आपणी देशनी विशेषता छे। अहींया हिंदू होय के पछी मुसलमान क्यारे पण भेदभाव करवामां आवतो नथी। अहींया एवा घणा बधा कौमी एकताना उदाहरण जोवा मळे छे के जेने जोईने खरेखर खूब ज गर्व थाय। त्यारे आवुं ज एक अनोखुं कौमी एकतानुं प्रतीक आजे पण गीर सोमनाथ जिल्लाना कोडीनारमां जोवा मळे छे। आजे अमे तमने गुजरातनी एवी जग्या विशे जणावीशुं के ज्यां हिंदू मुस्लिम कौमी एकतानुं उत्तम उदाहरण जोवा मळे छे। अहींया मुस्लिम समाजना लोको पहेला माताजीने नैवेद्य धरावे छे, ज्यारे हिंदू लोको दरगाह पर श्रीफळ अने चादर चढ़ावे छे। तो चालो जाणीए के आ पाछळनी कहानी शुं छे अने आ मंदिर अने दरगाह क्यां आवेलुं छे। तो तमे जणावी दईए के मीडिया रिपोर्ट अनुसार एवी जाणकारी मळी छे के वेलण गामना वाड़ी विस्तारमां आवेला सोळो माताजीनुं मंदिर એ શક્તિનું પ્રતીક ગણાય છે। આ મંદિર અને તેનાથી એકાદ કિલોમીટર દૂર આવેલી જનશાપીની દરગાહ એ હિન્દુ મુસ્લિમ કોમી એકતાનું સૌથી મોટું પ્રતીક છે। સોળો માતાજીનું મંદિર અને આ દરગાહ ખૂબ જ નજીક આવેલા છે। આ બંને ધર્મના સ્થાનકો એ હિન્દુ અને મુસ્લિમ સમાજ માટે સંપૂર્ણ શ્રદ્ધા ધરાવે છે। હિન્દુ સમાજની કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ માનતા કે પછી નિવેદ લઈને સોળો માતાજી આવે તો પહેલા જનશાપીર બાબાની દરગાહે શ્રીફળ અને ચાદર ચઢાવે છે। જ્યારે મુસ્લિમ લોકો જનશાપીરની કોઈ માનતા લઈને આવે તો પહેલા સોળો માતાજીએ ખીર, રોટલી, ચુંદડી અને શ્રીફળ અર્પણ કરવા માટે અવશ્ય આવતા હોય છે। જો કે ખબરો અનુસાર તેવું પણ જાણવા મળ્યું છે કે આ દેવસ્થાનો સાથે અનોખી કહાની પણ જોડાયેલી છે, જેમાં એવી કહાની છે કે એક સમયે માતાજી ગાયો અને તેમના વાછડા ચરાવતા હોય અને ત્યાં બાજુમાં જ દરિયાઈ માર્ગે એક પથ્થર પર પાંચ ભાઈઓ આવ્યા હતા અને તે જે ભાઈઓ આવ્યા હતા તે આજે જનશાપીર તરીકે ઓળખાય છે। આ પાંચે ભાઈઓને માતાજીએ ગાયોનું દૂધ આપતા અને રાખડી બાંધી હોવાની લોક માન્યતા છે। આ પાંચે ભાઈઓ પણ માતાજીની સગી બહેન તરીકે જ માનતા હતા। કહેવાય છે કે એ સમયે કેટલાક લોકો આ પવિત્ર સંબંધને ખરાબ દ્રષ્ટિએ જોતા માતાજીએ તે જ જગ્યા પર ધરતી માતાની ગોદમાં સમાઈ ગયા હતા। ત્યારબાદ જનશાપીર એટલે કે તે પાંચ ભાઈઓને જાણ થઈ હતી એટલે તેઓ પણ ત્યાં જ ધરતીમાં સમાઈ ગયા હતા તેવી લોક વાયકા છે। તમે જણાવી દઈએ કે આ પવિત્ર દેવસ્થાનો પર ચૈત્ર, આસો, શ્રાવણ અને રમઝાન મહિનામાં લોકોની સતત ભીડ જોવા મળતી હોય છે। મુસ્લિમ લોકોનું ઉર્ષ કે પછી ઈદ હોય તો તેઓ પહેલા સોળો માતાજીના મંદિરે ખીરપુરી, ચુંદડી અને શ્રીફળ લઈને આવે છે। ત્યારે આ મંદિર અને દરગાહ સમગ્ર હિન્દુ અને મુસ્લિમ સમાજ માટે કોમી એકતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।